नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपने जे सीरीज चाली रही है डेली 5 क्वेश्चन, एमा आज आप भाग नंबर 96 जोवा जई रह्या छीए। तो शुरुआत करता पहला, हजी सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने अमारा द्वारा जे पण कोई नवी माहिती अपलोड करवामां आवे ए सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो बात करिए मित्रों प्रथम प्रश्ननी, तो कि भाई बारी बारणा काच बनावा माटे कया रेशानो उपयोग थाय छे? ऑप्शन ए एक्रिलिक, ऑप्शन बी डायलिटी, ऑप्शन थी सी पॉलिथीन और ऑप्शन डी रेसिमो। तो आ बारी बारणा जे काच बनावामां आवे छे एमां कया रेशानो उपयोग थाय छे? तो कि भाई एक्रिलिक रेशानो उपयोग थाय छे, एटले ऑप्शन ए आपणो साचो जवाब बनशे। आगळ जोईए प्रश्न नंबर बे, कि भाई दादा गोरखनाथनी तपोभूमि तरीके कयो डूंगर जाणीतो छे? ऑप्शन ए बरडो, ऑप्शन बी धीणोधर, ऑप्शन सी गिरनार और ऑप्शन डी शेत्रुंजय। तो आ दादा गोरखनाथनी तपोभूमि माटे कयो डूंगर जाणीतो छे? तो कि भाई धीणोधर डूंगर जाणीतो छे। हवे आ धीणोधर डूंगर क्यां आवेलो छे? तो कि भाई कच्छ जिल्लाना नखत्राणા તાલુકામાં આવેલો છે। ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલો છે। હવે મિત્રો ડુંગરની વાત કરી દઈએ સાથે સાથે, તો કે ભાઈ પર્વતીય માળા છે એને કચ્છ જિલ્લામાં 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં ઉત્તરધાર, મધ્યમધાર અને દક્ષિણધાર। તો ઉત્તરધારનો ઊંચો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કે કાળો છે। મધ્યમધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કે ધીણોધર છે। કેટલો કયો છે? ધીણોધર, જેની ઊંચાઈ કેટલી છે? 386 મીટર છે એમની ઊંચાઈ છે, આપણે યાદ રાખીશું। અને દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કે નનામો છે। હવે આપણે ધીણોધરની વાત કરીએ તો ક્યાં આવ્યો છે? કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં, જેની ઊંચાઈ કેટલી છે? તો કે 386 મીટર। અને એકમાત્ર ડુંગર કહી શકાય જે ક્યાં આવેલો છે? તો કે કર્કવૃત છે, એ પસાર કયા ડુંગર ઉપરથી થાય છે ગુજરાતના? તો કે ધીણોધર ડુંગર ઉપરથી છે એ કર્કવૃત પસાર થાય છે। જો કે મિત્રો હાલમાં અહીંયા પર્વતારોહણના પણ કાર્યક્રમો છે એ ઘણા બધા ચાલુ થઈ ચૂક્યા છે, તો યાદ રાખીશું ધીણોધર જે મધ્યમધારનો સૌથી ઊંચો ડુંગર છે જેની ઊંચાઈ છે 386 મીટર, અને કર્કવૃત ધીણોધરમાંથી પસાર થાય છે। આ સિવાય ક્યાં આવેલો છે? કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલો છે। આ સિવાય બાકીની વાત કરીએ, શેત્રુંજય ભાવનગર, આ શેત્રુંજય પાલીતાણા ભાવનગર, પછી ગિરનાર જૂનાગઢમાં અને બરડો પોરબંદરમાં આવેલો છે, તો આ બધા યાદ રાખવાના છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, તો કે ભાઈ ત્રિકોણના એક ખૂણા 90 છે, એટલે કે 90 અંશ છે, તો તે કેવો ત્રિકોણ હશે? એટલે કે કોઈ એક ત્રિકોણ છે એનામાં એક ખૂણાનું માપ કેટલું છે? તો કે 90 અંશ છે, તો કયો ત્રિકોણ કહેવાય? ઓપ્શન એ ગુરુકોણ, ઓપ્શન બી કાટખોણ, ઓપ્શન સી લઘુકોણ અને ઓપ્શન ડી એક પણ નહીં। એટલે કે જે કોઈ એક ખૂણાનું માપ છે કેવું હોય 90 હોય, તો એક ત્રિકોણ છે કેવો કહેવાય છે? તો કે ભાઈ ઓપ્શન બી કાટકોણ ત્રિકોણ કહેવાય છે। જો મિત્રો ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય તો એને કહેવાય લઘુકોણ, એટલે કે જે ખૂણાઓ છે એમનું માપ 90 કરતાં કેવું હોય? ઓછું હોય તો એને શું કહેવાય? લઘુકોણ કહેવાય, અને જો 90 કરતાં વધારે હોય તો શું કહેવાય? ગુરુકોણ કહેવાય। ફરીથી યાદ રાખીશું, તો કે ભાઈ જો કોઈ એક ખૂણાનું માપ 90 હોય તો કે કોને શું કહેવાય એમને? તો કે કાટકોણ, પણ 90 કરતાં ઓછું માપ હોય ખૂણાનું તો એને કહેવાય લઘુકોણ, અને વધારે માપ હોય તો એને શું કહેવાય? ગુરુકોણ કહેવાશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 જોઈએ, કે ભાઈ શિક્ષક નિબંધ લખાવે છે, આ વાક્યમાં વાક્યનો પ્રકાર જણાવો। ઓપ્શન એ સાદુ વાક્ય, સંકુલ વાક્ય, પ્રેરક વાક્ય કે ભાવે વાક્ય। તો આ છે શિક્ષક નિબંધ લખાવે છે, તો કયું વાક્ય બનશે? પ્રેરક વાક્ય બનશે। શિક્ષક નિબંધ લખાવે, પ્રેરણા આપશે, એટલે કયું બનશે? પ્રેરક વાક્ય। હવે સાદુ વાક્ય કોને કહેવાય? તો કે શિક્ષક નિબંધ લખે છે, લખે છે ખાલી એટલું આવે, પાછા આગળ જે પણ હોય લખે છે એટલે સાદું વાક્ય આવશે, પણ જો લખાવે છે તો શું આવશે? પ્રેરક વાક્ય, અને
લખાવડાવે છે, લખાવડાવે છે તો પુનઃ પ્રેરક થશે. શું થશે? પુનઃ પ્રેરક. ફરીથી ત્રણે યાદ રાખીશું. તો કે શિક્ષક નિબંધ લખે છે તો કયું એવું સાદું વાક્ય, શિક્ષક નિબંધ લખાવે છે તો પ્રેરક વાક્ય, અને શિક્ષક રમેશ પાસે નિબંધ લખાવડાવે છે તો કયું બહેનું? પુનઃ પ્રેરક. કયું બનશે? પુનઃ પ્રેરક. તો આ ત્રણેય આપણે યાદ રાખવાના છે. ફરીથી, લખે છે, લખાવે છે અને લખાવડાવે છે. તો સાદું વાક્ય, પુનઃ વાક્ય અને પુનઃ પ્રેરક વાક્ય બનશે. પણ આપણું અહીં શિક્ષક નિબંધ લખાવે છે તો કયું બનશે? પ્રેરક વાક્ય છે આપણો જવાબ બનશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, કે ભાઈ ચાવડા વંશનો છેલ્લો રાજાનું નામ જણાવો. ઓપ્શન એ સામંતસિંહ, ઓપ્શન બી યોગરાજ, ઓપ્શન સી રત્નાદિત્ય અને ઓપ્શન ડી સેમરાજ. તો આ ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો એમાં આવશે સામંતસિંહ, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. તો ચાવડા વંશ વિશે થોડીક વાત કરી દઈએ મિત્રો. તો એક ગામ હતું પંચાસર. ઘણા મટીરિયલમાં પંચાસર પાસેનું રાધનપુર આપેલું છે. તો ત્યાં કોનું શાસન હતું? તો કે જય સિખરી. આ જય સિખરીનું શાસન ક્યાં હતું? તો કે પંચાસર પાસે રાધનપુરમાં છે એમનું શાસન હતું. હવે આ જય સિખરી છે એમનું રાજ્ય છે એ ખૂબ જ ફેલાયેલું હતું અને રાજ્ય કેવું હતું? સમૃદ્ધ હતું. એક વખત એવું કહેવાય છે કે આમનો કવિ શિવ એમની છે સ્પર્ધા રાજા ભુવડ ના દરબારમાં છે યોજાણી, અને કવિ શિવ છે એમની શું થઈ? જીત થઈ અને રાજા ભુવડના કવિની હાર થઈ. અને આથી રાજા સિખરી જય સિખરીનું વખાણ કોણ કરે છે? કવિ શિવ કરે છે. આથી રાજા ભુવડ છે એ ક્રોધિત થાય છે અને રાજા જય સિખરી ઉપર એટલે કે પંચાસર ઉપર આક્રમણ કરવા માટે કોને મોકલે છે? તો કે એના સેનાપતિ જેનું નામ હતું મિહિર છે એને આક્રમણ કરવા માટે પંચાસર ઉપર આક્રમણ કરવા મોકલે છે. હવે આ બાજુ છે એ જય સિખરી છે એ પોતાનો સેનાપતિ સુરપાલ, આ સુરપાલને છે એ શું કરે છે? આક્રમણ કરવા માટે મોકલે છે અને જેમાં સુરપાલની જીત થાય અને મિહિરની શું થાય છે? હાર થાય છે. આથી મિહિર છે એ પાછો જતો રહે છે અને આથી ભુવડ રાજા છે એ શું થઈ જાય છે? ક્રોધિત થાય છે અને પોતે હવે આક્રમણ કરવા માટે આવી જાય છે જય સિખરીમાં. હવે આ બાજુ જોવા જઈએ તો જય સિખરી કરતાં રાજા ભુવડ છે એ ઘણો સમૃદ્ધ હતો, એનું ઘણું બધું સૈન્ય મોટું હતું. આથી છે એ રાજા ભુવડ છે એ શું કરે, રાજા જય સિખરી છે એ શું કરે છે? કિલ્લેબંધી એટલે કે કિલ્લાના દરવાજા બંધ કરી દે છે. પણ આ બાજુ છે એ રાજા ભુવડ શું કરે છે? ત્યાં ધામા નાખે છે એટલે કે ત્યાં ત્યાં પોતે સ્થાયી થાય છે. અમુક સમય પછી તો કિલ્લાના દરવાજા ખોલશે જ. આથી શું થાય? તો કે ભાઈ હવે ધીમે ધીમે રાજ્યમાં અનાજ ખૂટવા લાગે છે અને એવું કહેવાય છે કે ભાઈ 52 દિવસ, કેટલા દિવસ? તો કે 52 દિવસ કિલ્લેબંધી કરી. અને હવે જય સિખરી એવું વિચારે છે કે ભાઈ પોતે ડાયરેક્ટ જો દરવાજા નહીં ખોલે તો પોતે એમને ભૂખ્યા મૃત્યુ પામશે, એટલે આવું ના કરવા કરતાં પોતે યુદ્ધમાં કેસરિયા કરવા સારા એમ કરીને પોતે છે યુદ્ધમાં ઝંપલાવે છે અને પોતાનો સેનાપતિ સુરપાલ અને એની પત્ની રૂપસુંદરી એને શું કરી દે છે? વનમાં મોકલી દે છે. અને આ બાજુ જય સિખરી છે એ ભુવડ સાથે યુદ્ધ કરે અને ભુવડનું શું થાય? ભુવડ દ્વારા છે એ રાજા જય સિખરીને મારી નાખવામાં આવે અને પંચાસર કોની પાસે લઈ લેવામાં આવે? તો કે ભુવડ પાસે. આ બાજુ વાત કરી દઈએ કે ભાઈ રૂપસુંદરી એક વનમાં એક બાળકને જન્મ આપે ને એનું જ નામ શું હતું? વનરાજ. અને પોતે એના મામા એટલે કે જે સેનાપતિ હતો એ સંબંધમાં શું હતો? એના મામા પણ હતો અને એની પાસેથી શસ્ત્ર અને શાસ્ત્રની યુદ્ધ માહિતી મેળવે છે. અને આ સાથે સાથે બીજા બે વ્યક્તિ જેનું નામ છે અણહેલ ભરવાડ અને બીજો છે ચાપો વાણિયો, એ બધા મળીને ભુવડ સાથે યુદ્ધ કરે છે અને ભુવડને હરાવીને પોતે પાછું પંચાસર પાછું મેળવી લે છે અને એક પોતાના મિત્રના યાદમાં રાજધાની બનાવે છે અણહેલપુર પાટણ અને પોતાની રાજધાની ત્યાં સ્થાપે છે. અને કયા વંશની શરૂઆત કરે છે? ચાવડા વંશની શરૂઆત કરે છે. તો ચાવડા વંશનો સ્થાપક કોણ થશે? તો કે વનરાજ ચાવડા.
હવે પછી ઘણા બધા કામ કરે છે, પછી એની પછી યોગરાજ આવે છે જે યોગી સંત રાજા હોય છે, પછી સેમરાજ જે લૂંટની વૃત્તિ વાળો રાજા હોય છે, રત્નાદિત્ય જે હમણાં જોયું એ આવશે, અને છેલ્લો રાજા કોણ આવે છે તો કે સામંતસિંહ. હવે સામંતસિંહની વાત કરી દઈએ મિત્રો ફટાફટ, તો કે સામંતસિંહ છે એ પોતે છે એ નિસંતાન હતો. કેવો હતો? નિસંતાન હતો, એટલે કે કોઈ પોતે એને કોઈ વારસદાર હતો નહીં. એ સમયે ચાલુક્ય વંશના રાજા રાજારાજ છે એ ત્યાં શું આવતા હોય છે તો કે ભાઈ ઘોડાની પરખ માટે આવેલા હોય, અને એનાથી સામંતસિંહ પ્રભાવિત થાય. આથી એની બહેન, સામંતસિંહની બહેન જેનું નામ હતું લીલાવતી, એમના લગ્ન કોની સાથે કરી દે છે? રાજા રાજ સાથે. અને આ બંનેનો એક પુત્ર હતો જેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો, જેથી નામ રાખ્યું મૂળ રાજ. હવે ઘટના એ બને છે કે ભાઈ સામંત રાજા રાજ અને લીલાવતીના અકાળે છે એ શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. આથી એનો પુત્ર મૂળરાજ છે એના મામા સાથે રહેતો હોય છે, સામંતસિંહ સાથે રહેતો હોય છે. હવે સામંતસિંહ છે એ શું કરતો હોય છે? પોતે નિસંતાન હોય છે પણ વધારે પડતો સોમરસ એનો ખૂબ જ બંધાણી હોય છે. આથી સોમરસને લીધે પોતે ઘણી વખત મૂળરાજને છે એ પોતાનો ભવિષ્યનો વારસદાર બનશે એવી ઘણી વખત વાતો કરતો હોય છે, પણ ક્યારેય બનાવતો હતો નથી. અને પોતાના રાજ્યમાં પણ ઘણી બધી હવે એમ કહી શકાય કે ભાઈ અસમાનતા છે એ ફેલાવા લાગી હોય છે કે ભાઈ રાજા છે સરખું શાસન કરી શકતો નથી. આથી એક વખત એવું કહેવાય છે કે ભાઈ મૂળરાજ દ્વારા જ પોતાના મામા સામંતસિંહને છે શું કરી દેવામાં આવે છે? હત્યા કરી દેવામાં આવે છે. અને અહીંયા કયો વંશ પૂરો કરે છે? તો કે ચાવડા વંશ છે એનો અંત લાવે છે. અને કયા વંશની શરૂઆત કરે છે મૂળરાજ? તો કે સોલંકી વંશની શરૂઆત કરે છે. તો સોલંકી વંશનો સ્થાપક કોણ આવશે? તો કે મૂળરાજ સોલંકી. અને ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ આવશે? તો કે સામંતસિંહ છે એ જ આવશે. તો મિત્રો આ માહિતી આપણે અહીંયા સુધી રાખીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. જય હિંદ, જય ભારત, અસ્તુ.